मित्रों वेलकम बेक टू मै चेनल जॉब डेली अपडेट। तो आज आप बात करूँ प्रसार भारती जे इंडिया की पब्लिक सर्विस ब्रॉड सेंटर धरावे अमदावाद में जे दूरदर्शन केन्द्र है अमदावाद में तेमा अलग अलग वेकेंसी है खाली पड़ी है जे माटे तमारी पासे थी अरजीओ है मंगावामां आवेली है। दूरदर्शन केन्द्र तो तमे जाणता ज छो जे इंडियानी पब्लिक सर्विस ब्रॉडकास्ट धरावे छे अने गुजराती लैंग्वेज में रीजनलनी चैनल छे डीडी गिरना न्यूज़ छे तेना उपर प्रस्तुत करवामां आवेली छे। जेमां आपणे वात करीए तो अलग अलग वेकेंसीओ खाली पड़ी छे। सौथी पहली वेकेंसी छे एडिशनल आसिस्टंट। जे पोस्ट माटे आपणे वयमर्यादानी वात करीए तो तमारी उमर छे 25-50 वर्षनी होवी जोईए। जॉब प्रोफाइल शू रहेशे तमारी तो तमारे छे गुजराती न्यूज़ जे टीवीमां वेबमां के सोशल मीडियामां प्रस्तुत थाय छे तेनुं बुलेटिन होय छे ते तमारे तेनी प्रिपरेशन करवानी रहेशे। तमारे ओरिजिनल गुजराती स्क्रिप्ट लखवानी रहेशे अने तेनुं छे ट्रांसलेट करवानुं रहेशे। हिंदी अथवा अंग्रेजी कॉपीज छे न्यूज़मां प्रस्तुत थाय छे तेनुं तमारे ट्रांसलेट करवानुं रहेशे। ક્વોલિફિકેશનની વાત કરીએ તો તમે કોઈપણ વિદ્યાશાખામાં સ્નાતકની ડિગ્રી ધરાવતા હોવા જોઈએ। આ ઉપરાંત તમે ડિગ્રી અથવા ડિપ્લોમા ઇન જર્નાલિઝમ પાસ કરેલું હોય તો પણ તમે આ પોસ્ટ માટે એપ્લાય કરી શકો છો। અનુભવની વાત કરીએ તો તમને ઓછામાં ઓછો 3 વર્ષનો બ્રોડકાસ્ટિંગ અથવા ન્યૂઝ ઓર્ગેનાઇઝેશનમાં અનુભવ હોવો જોઈએ। આ ઉપરાંત ગુજરાતી નેશનલ ઇન્ટરનેશનલ અફેર્સ અંગે તમારું નોલેજ હોવું જોઈએ, ગુજરાતી ભાષાનું નોલેજ હોવું જોઈએ। નેક્સ્ટ વેકેન્સી છે આસિસ્ટન્ટ વેબસાઇટ એડિટર। જે પોસ્ટ માટે આપણે લાયકાતની વાત કરીએ, ઉંમર મર્યાદાની વાત કરીએ તો તમારી ઉંમર છે 21-50 વર્ષની હોવી જોઈએ। જોબ પ્રોફાઇલની વાત કરીએ તો તમારે છે એ ગુજરાતી ન્યૂઝ સ્ક્રિપ્ટ છે પ્રિપેર કરવાની રહેશે, જે વેબસાઇટ ઓરિજિનલ ગુજરાતી સ્ક્રિપ્ટ છે તેને હિન્દી અને અંગ્રેજી ભાષામાં ટ્રાન્સલેટ કરવાની રહેશે। આ ઉપરાંત તમારે છે એ અપલોડ કરવાની રહેશે જે વેબસાઇટ અને સોશિયલ મીડિયામાં જે વેબ સિરીઝ આવે છે, વેબસાઇટ ઉપર કોઈપણ જાતનું જે નોલેજ હોય છે, ન્યૂઝ હોય છે તે તમારે અપલોડ કરવાનું રહેશે। લાયકાતની વાત કરીએ તો કોઈપણ વિદ્યાશાખામાં તમે સ્નાતકની ડિગ્રી ધરાવતા હોવા જોઈએ। આ ઉપરાંત ડિગ્રી અથવા ડિપ્લોમા તમે છે જર્નાલિઝમ અથવા માસ કોમ્યુનિકેશનમાં પાસ કરેલું હોવું જોઈએ। તમને 2 વર્ષનો છે આસિસ્ટન્ટ વેબસાઇટ એડિટર તરીકેનો અનુભવ હોવો જોઈએ। નેક્સ્ટ વેકેન્સીની વાત કરીએ તો કોપી એડિટર માટે, જે પોસ્ટ માટે તમારી 21-50 વર્ષની ઉંમર હોવી જોઈએ। જોબ પ્રોફાઇલની વાત કરીએ તો તમારે ગુજરાતી ન્યૂઝ બુલેટિન છે તે પ્રિપેર કરવાનું રહેશે। આ ઉપરાંત તમારે ગુજરાતી સ્ક્રિપ્ટ છે એ લખવાની રહેશે અને તેનું હિન્દી અને અંગ્રેજી ભાષામાં ટ્રાન્સલેટ કરવાનું રહેશે। આ ઉપરાંત તમે છે લાયકાતની વાત કરીએ તો તમે કોઈપણ વિદ્યાશાખામાં સ્નાતકની ડિગ્રી ધરાવતા હોવા જોઈએ, તમે ડિગ્રી અથવા ડિપ્લોમા ઇન જર્નાલિઝમ માસ કોમ્યુનિકેશનમાં પાસ કરેલું હોવું જોઈએ। આ ઉપરાંત તમને છે એ ગુજરાતી ભાષાનું નોલેજ હોવું જોઈએ અને તમને ઓછામાં ઓછા 3 વર્ષનો અનુભવ હોવો જોઈએ। નેક્સ્ટ વેકેન્સી છે વેબસાઇટ આસિસ્ટન્ટ, જે પોસ્ટ માટે તમારી વયમર્યાદા રહેશે 21-50 વર્ષની। તમારે છે એ એઝ યુઝ્યુઅલ જે જોબ પ્રોફાઇલ છે તે જ કામગીરી રહેશે। તમારે ગુજરાતી ન્યૂઝ સ્ક્રિપ્ટ છે તે વેબસાઇટ ઉપર પ્રિપેર કરવાની રહેશે, તમારે ગુજરાતી સ્ક્રિપ્ટ લખવાની રહેશે અને તેનું ટ્રાન્સલેટ કરવાનું રહેશે। લાયકાતની વાત કરીએ તો તમે કોઈપણ વિદ્યાશાખામાં સ્નાતકની ડિગ્રી ધરાવતા હોવા જોઈએ, આ ઉપરાંત તમે ડિગ્રી અથવા ડિપ્લોમા ઇન જર્નાલિઝમ અથવા માસ કોમ્યુનિકેશનમાં પાસ કરેલું હોવું જોઈએ। નેક્સ્ટ વેકેન્સી છે બ્રોડકાસ્ટ આસિસ્ટન્ટ માટે, જે પોસ્ટ માટે પણ તમારી વયમર્યાદા 21-50 વર્ષની રહેશે। તમારે છે એ જે પ્રોડક્શન એક્ટિવિટી હોય છે તેના માટે છે તમારે પ્રોડ્યુસરનું આસિસ્ટ કરવાનું રહેશે। આ ઉપરાંત તમારે છે જે ન્યૂ આઇટમ હોય છે તેને એક્ઝેક્ટ ડ્યુરેશનમાં મેનેજ કરવાની રહેશે। લાયકાતની વાત કરીએ તો કોઈપણ વિદ્યાશાખામાં તમે સ્નાતકની ડિગ્રી ધરાવતા હોવા જોઈએ, આ ઉપરાંત તમે ડિગ્રી અથવા ડિપ્લોમા ઇન ટીવી અને રેડિયો પ્રોડક્શનમાં ડિગ્રી છે પાસ કરેલી હોવી જોઈએ, ડિપ્લોમા પાસ કરેલું હોવું જોઈએ, ગુજરાતી ભાષામાં તમારું સારું એવું નોલેજ હોવું જોઈએ, ઓડિયો વિઝ્યુઅલ છે તે અને જે એપ્ટિટ્યૂડ હોય છે જે ફિલ્ડમાં તે માટેનું તમને નોલેજ હોવું જોઈએ। નેક્સ્ટ વેકન્સી છે વિડીયો આસિસ્ટન્ટ માટે। આ પોસ્ટ માટે જોબ પ્રોફાઇલની વાત કરીએ તો તમારે ફાસ્ટ, ક્રિએટિવ અને ન્યૂઝ રિલેટેડ જે એડિટિંગ હોય છે, વિડીયો અને વિડીયો જે ટીવી અને સોશિયલ મીડિયામાં પ્રસ્તુત થાય છે તેનું એડિટિંગ તમારે કરવાનું રહેશે। આ ઉપરાંત તમને લાઇબ્રેરી, આર્ચિવ્સ, ગ્રાફિક આર્ટિસ્ટ, ડિઝાઇન વગેરેનું તમને છે સ્કિલ હોવી જોઈએ। લાયકાતની વાત કરીએ તો તમે ધોરણ 12 પાસ હોવા જોઈએ, આ ઉપરાંત ફિલ્મ અને વિડીયો એડિટિંગમાં તમે ડિગ્રી અથવા ડિપ્લોમાનું પાસ કરેલી હોવી જોઈએ અને તમને 2 વર્ષનો અનુભવ હોવો જોઈએ। નેક્સ્ટ વેકેન્સી છે સીજી ઓપરેટર, જે પોસ્ટ માટે તમારી વયમર્યાદા રહેશે 21-50 વર્ષ। જે પોસ્ટ માટે તમારી ગુજરાતી સ્ક્રિપ્ટ છે એ ટાઈપ કરવાની રહેશે અથવા તો તમે જે ન્યૂઝ કન્ટેન્ટ આવે છે કમ્પ્યુટરમાં તે રિલેટેડ છે તમારે કામગીરી કરવાની રહેશે।
લાયકાતની વાત કરીએ તો તમે ધોરણ 12 પાસ હોવા જોઈએ અને તમારી પાસે કમ્પ્યુટર રિલેટેડ સર્ટિફિકેટ હોવું જોઈએ, તમને કમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ. આ ઉપરાંત તમને એક વર્ષનો અનુભવ હોવો જોઈએ ન્યૂઝ રિલેટેડ ફિલ્ડમાં, જેમ કે પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક અથવા વેબસાઇટ અંગેનો. નેક્સ્ટ વેકેન્સી છે કેમેરા આસિસ્ટન્ટ. આ પોસ્ટ માટે તમારી ઉંમર 21-50 વર્ષની હોવી જોઈએ. જોબ પ્રોફાઇલની વાત કરીએ તો તમારું ન્યૂઝ અને ફીચર્સ જ્યારે રિક્વાયર હોય તેનું શૂટિંગ તમારે કરવાનું રહેશે. લાયકાતની વાત કરીએ તો તમે ધોરણ 12 પાસ હોવા જોઈએ. સિનેમાટોગ્રાફી વિડીયોગ્રાફીનું ડિગ્રી અથવા ડિપ્લોમા તમે પાસ કરેલું હોવું જોઈએ અને એક વર્ષનો તમને કેમેરા આસિસ્ટન્ટનો અનુભવ હોવો જોઈએ. આ તમામ વેકેન્સી છે એ અમદાવાદ અને ગાંધીનગર બેઝ જ છે, જેની વેબસાઇટ જે હવે તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો, ઓલરેડી હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપી દઈશ. તેના ઉપરથી તમારે છે એ ફોર્મ છે ડાઉનલોડ કરવાનું રહેશે. તમારે છે એ ન્યૂ સેક્શન દૂરદર્શન કેન્દ્ર થલતેજ જે અમદાવાદમાં આવેલી છે તેના એડ્રેસ ઉપર તમારે તમારી અરજી છે મોકલાવવાની રહેશે. ડાઉનલોડ જ્યારે તમે ફોર્મ કરો તે ફિલ કરીને તેની સાથે તમામ જાતના ડોક્યુમેન્ટ તમારે અટેચ કરવાના રહેશે. તેની સાથે તમારે છે એ અરજી છે મોકલાવવાની રહેશે. અરજી મોકલાવવાનું સરનામું છે ડાયરેક્ટર ન્યૂઝ, ન્યૂઝ સેક્શન દૂરદર્શન કેન્દ્ર થલતેજ અમદાવાદ 380054. આ ઉપરાંત સ્ક્રીન ઉપર જે ઈમેલ આઈડી આપી છે તે તમે જોઈ રહ્યા છો, તેના ઉપર પણ તમે તમારી અરજી છે મોકલી શકો છો. પગાર ધોરણની અહીંયા કોઈ પણ જાતની વાત કરી નથી, તો પગાર ધોરણ તમારી લાયકાત અનુભવ મુજબ હશે, જેમ ન્યૂઝ ચેનલના જે રૂલ્સ છે તેના મુજબ તમને છે એ આપવામાં આવશે. જો તમે વધુ વેકેન્સી માટે એપ્લાય કરવા ઈચ્છતા હોય, વધુ પોસ્ટ માટે એપ્લાય કરવા ઈચ્છતા હોય તો તમારે અલગ અલગ અરજી છે એ કરવાની રહેશે.